પાડી પંથકમાં તાપમાનનો પારો વધતા મોટા ભાગના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગરમીમાં ઠંડક માટે યુવા યુવતી વડીલો લીંબુ શરબત, નારિયેળ પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, જ્યુસ પીને ઠંડક કરી રાહતનો શ્વાસ લીધો હતો. પાડી પંથકમાં તાપમાનનો પારો વધતા મોટા ભાગના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગરમીમાં ઠંડક માટે યુવા યુવતી વડીલોએ લીંબુ શરબત, નારિયેળ પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, જ્યુસ પીને ઠંડક કરી રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ યુવતીઓ મોપેડ પર જતા તડકાથી બચવા માટે મોઢા પર સ્કાર્ફ અને ગોગલ્સ પહેરીને નીકળતા જોવા મળ્યા હતા. નોકરી પર જતા લોકો ઘરેથી ઠંડુ પાણીની બોટલ પીવા માટે લઈ જતા હોય છે, પરંતુ તે પણ તાપમાને કારણે 15 મિનિટમાં ગરમ થઈ જવાની બૂમ ઉઠી રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે ગરમીમાં સાવચેતીના પગલાં માટે દિવસમાં વધુ પ્રમાણમાં પાણી પીવું, બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું, જેમ બને તેમ લીંબુ પાણી વધુ પીવું, હોટેલ તેમજ લારી ગલ્લા પરના પાણી ખાણીપીણી ટાળવી, તળેલો ખોરાક ઓછા પ્રમાણમાં વપરાશ કરો. ત્યારે તવંગર લોકો એસીમાં બેસીને ગરમીથી બચવા માટે રાહતનો દમ લીધો હતો. આ વખતની ગરમી સરેરાશ દર વર્ષની કરતાં વધારે ગરમી રહે છે. હા, એમાં કેવી રીતે તમારે જીવન જીવવાનું રહે છે? બપોરના ટાઈમે કદાચ બહાર નીકળવું ન જોઈએ, છોકરાઓને પણ બહાર ગમે તેમ મોકલવા ન જોઈએ. અને અમે વેકેશનનો પીરિયડ છે એટલે પેરેન્ટ્સ એટલી કાળજી રાખે ઘરે રહીને, એ બધું સારું. હવે કહેવાય છે કે પાણીની બોટલ બી તમે રાખો ને, તાજી પાણીની બોટલ પણ આપણે ઠંડી પાણીની બોટલ લઈને પણ બહાર નીકળ્યા તો 15-20 મિનિટમાં તો ગરમ થઈ જાય. એટલે કદાચ કૂલર ટાઈપનું એટલે થર્મોસ ટાઈપનું જ આપણે રાખવું જોઈએ. અને બહારનું ફૂડ પણ વધારે લેવું ન જોઈએ, એની પણ પૂરી કાળજી રાખવી જોઈએ. હોટલોમાં પણ કદાચ ખાવાનું આપણે જમવાનું આપણે ખાઈએ છીએ તો ઘણી વખત શું છે કે સવારથી બન્યું હોય ને બપોરે કરીએ તો આપણે ટેસ્ટમાં પણ એમાં પણ ફરક આવે, એટલે એની પણ કાળજી રાખવી જોઈએ. ઓલવેઝ ફ્રેશ જમવાનું ખાવું જોઈએ એવો મારો અભિપ્રાય છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.